કેમ ઝઘડો છો કાકા કહો તો તમે અગર મારું છે ને યાદે જુઠાડી અગર મારું છે ના કાકા તમે જ કહો અગર મારું છે અરે એ આ ઘર છે ને એટલે તમારા બેયનું છે ના કાકા ના અગર મારું છે નહીં નહીં બેયનું છે ના અગર મારું છે બસ તો પછી આ વાતનો ફેંસલો કરવા આપણે તમારી બા પાર્વતીબેન પાસે જવું પડશે ચાલો જોઈ લઉં છું ચાલો હા હાલો જોઈ લેજો અરે બંને જણા શાંત રહો અને સાંભળો અરે પાર્વતીબેન આ બંને બાળકો છે ને ઝઘડે ચડ્યા છે કેમ શું થયું આ ઘર મારું છે ને માં ના માં આ ઘર મારું છે ના મારું ના આ ઘર મારું છે આ ઘર મારું છે ઓહો હો હો શાંત થઈ જાઓ આ ઘર બંનેનું છે ના આ ઘર મારું છે અરે અરે શું વાત છે પાર્વતી કઈ વાત પર ઝઘડો છો બાળકો બાપુજી આ ઘર મારું છે ને હા હા ના બાપુજી આ ઘર મારું છે ને મેં કીધું ને આ ઘર મારું છે ના આ ઘર મારું આ ઘર મારું છે આ ઘર મારું છે અરે શાંતિ 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 જો શારદા બેટા આ ઘર તારું પણ છે પણ ક્યાં સુધી તું પરણીને સાસરે ન જાય ને ત્યાં સુધી ના હું આ ઘર છોડીને કોઈના ઘરે રહેવા સાસરે નહીં જાઉં અરે અરે બેટા અરે મોટા મોટા રાજા મહારાજા ધીરાજની કુંવરીઓને પણ પરણીને પિયરથી સાસરે તો જવું પડે બેટા યુગો યુગોથી સંસારનો નિયમ છે એ બદલનાર હું કે તું કોણ હે દેખ્યું હવે તને જવું જ પડશે આગર મારું જ છે શારદા બેટા ચાલ જમી લે ના મા મને નથી જમવું અરે કેમ સવારે પણ નહીં જમી હવે તો જમવું પડશે ના મા મને નથી જમવું ના બેટા હું નહીં કરાય ચાલો જમી લો શારદા બેટા આટલી જીત સારી નહીં હા ચાલ ફટાફટ જમી લે જો તું નહીં જમે ને તો અમે બંને પણ નહીં જમીએ હા ચાલ જમી લે જાઉં લા હું ખવડાવું શાબાશ ચાલ હું પણ તને જમાડું અરે વાહ લે હું તને પતંગ ચગાવતા શીખવાડું હે હા લે આ ફિરકી પકડ આ હા આ જો હું પતંગ મુકાવા જાઉં છું હા તું દોરી બરાબર ખેંચજે જરા પતંગ સરખી કરવી પડે હા હા બરાબર દોરી ખેંચજે હા જવા દેજે હા ઊંચે આકાશમાં ઉડાડજે લે મુકાવું છું ખેંચ કાલને હવે સરખું બોલે એક મિનિટ અરે પણ પાર્વતી શારદા બેટાને તો આવી જવા દો આવી જશે હા લ હવે હું મારી દીકરી સાથે ફોટો પડાવીશ તમે તમારા દીકરા સાથે પડાવજો બિલકુલ નહીં હું તમારી લાડકી શારદા સાથે ફોટો પડાવીશ આવતી રે દીકરા આવતી રે તું તારા દીકરા સાથે પડાવ હા હા ઠીક છે આપણે પછી પડાવ છું ચાલ આપણે એક અફલાતુન ફોટો પડાવીએ તું આગી ખાસ આજો હવે તમારી દીકરી ડોક્યો કરે છે ત્યારે કઈ નથી કેતા ચાલ આગી આગી ખા આગી રે આગી ખા જા તું ત્યાં જા હાલો ભાઈ ફોટા ઉત્સવ શેનો ચાલી રહ્યો છે અરે લાખા તું બહુ સમયસર આવી ગયો છે ચાલો આજે આપણે પાંચે જણા સમૂહમાં ફોટો પડાવીએ યાદગીરી રહેશે હા પણ હું તો ફોટો પડાવીશ આ મારી દીકરી સાથે ચાલે ડબુડા ફોટો ખેંચ અને એ ટકા આજુને ઢોકે છે બાકી ફોટો સરસ આવ્યો છે હવે કહી દઉં ઓ ઓ ઓ ઓ લાખાભાઈ તમે તો અચ્છા
જે પકડે નો થઈ જાય હા જે પકડે નો લે મેં તને પકડી એટલે તું મારી થઈ ગઈ છોડો ને છોડો મને હટ
ધીરે શું કરે છે તું? સાચું એક મિનિટ એક મિનિટ મને જવા દે પેલા. બધું જાડું અવળું મૂક્યું છે, ઠીક કરી નાખું હવે. બા તો ધ્યાન જ નથી રાખતી. કોણ આડું અવળું મૂકીને ગયું છે? શારદા, શારદા! હા માં. તું ફરી પાછું મારા રસોડામાં આડું અવળું મૂકીને ગઈ? માં, રસોડામાં ડબ્બા ડૂબી આડા અવળા પડ્યા હોય કેટલું ખરાબ લાગે. અને જો મારા રસોડામાં મારા પ્રમાણે વસ્તુ રાખવાની, સમજી? તને બહુ શોખ હોય ને, તું તારા ઘરે જઈને તારા સાસરે જઈને આ બધું કરજે. હવે શાક સંભાળી લે. ધીરે ધીરે. આ તું મને ક્યાં લઈ આવે છે નરેન? શારદા, આ એવી જગ્યા છે કે અહીંયા આવ્યા પછી આપણને એમ જ લાગે કે આપણે કોઈ જુદી જ દુનિયામાં આવી ગયા છીએ. આજે તો લેક્ચરમાં એટલી મજા આવી ને. કેવું ચાલે છે બધું? મજામાં ને? એ રહી મારી જાને મન. જાને મન મારા પર ફિદા છે, ફિદા. શું ફેંકો છો ગુરુ? આવી છોકરીને તમે પટાવી છે? બને જ નહીં તો લાગી શરત. હા, લાગી ગઈ 100 રૂપિયાની શરત. જો એ છોકરીને હું પટાવી લઉં તો તમારે બધાએ મને 100 રૂપિયા આપવા પડશે. મંજૂર છે ને? 1000 રૂપિયા લાગી, પણ જો છોકરી તમે ના પટાવી ને તો તમારે બધાને 1000 રૂપિયા આપવા પડશે. બધાને હું આપે જવું છે ને? ઓકે, હાય શારદા. મને લિફ્ટ આપીશ? એને થપ્પડ પડી. વેરી વેરી બેડ. બેસો, બેસો રે. માં, જો તો કોણ આવ્યું છે? માં, માં. નમસ્તે. તું મારી પસંદ જોવા માંગતી હતી ને, જોઈ લે આવી છે. બેસો બેટા. જી. તારી પસંદગી કેવું પડે? હા, શું નામ છે? નરેન. હું એને પૂછી રહી છું, તું વચ્ચે કેમ ટપકે છે? નરેન્દ્ર, સારું નામ છે. બેટા, અમારી દીકરીને તું પસંદ છે એટલે અમને પણ પસંદ છે. અમારી દીકરીનો સાથ જીવનભર નિભાવશે એ જ મારા અંતરના આશીષ છે. નરેન, એક વાત પૂછું? પૂછ માં. તું લગ્ન કરવાની ના કેમ પાડે છે? તને કોઈ બીજી છોકરી ગમી ગઈ છે? હા બા, મને પણ એવું જ લાગે છે. કેમ દિયરજી? કેમ? હા માં. કોણ છે? શારદા. તને ગમે છે? બહુ જ. તો બેટા કરો કંકુના. પણ માં, બાપુજી. તું ચિંતા નહીં કર, તારા બાપુજીને હું સમજાવીશ. અરે વાહ, આજે માં દીકરો કઈ વાત ઉપર ખુશ થઈ રહ્યા છો? અરે અમારી વાત રહેવા દો, પણ તમે આજે શા માટે આટલા બધા ખુશ છો? અરે ગૃહલક્ષ્મી, નરેન્દ્રના નામે લોટરી લાગી છે. હા? કેટલાની? કરોડોની. એક કરોડપતિ બની જવાનો છે. પહેલા પતિ,
અને પછી કરોડપતિ. હું કાઈ સમજી નહીં. ગોપાલ શેઠની એકની એક છોકરી છે ને ફાલ્ગુની. હા, એને શું થયું? એનું નરેન્દ્ર માટે માગુ આવ્યું છે. મેં હા પાડી દીધી છે. પણ નરેને પૂછ્યા વગર? એમાં આને શું પૂછવાનું? મારા લગ્ન વખતે મારા બાપે મને પૂછ્યું હતું, રાજેશને મેં પૂછ્યું હતું, કાલે ગોપાલ શેઠને ત્યાં છોકરી જોવા જવાનું છે. સમજાય છે? આ છે મારી આંખોનું એકનું એક રતન, મારી દીકરી. કેમ છે બેટા? મજામાં. વાહ ગોપાલ શેઠ, વાહ. તમારી દીકરી તો દેવી જેવી લાગે છે, દેવી જેવી. તમે ખરેખર ભાગ્યશાળી છો. જી, પણ નરેન્દ્રકુમારની ઈચ્છા પણ જાણી લેવી જોઈએ. ફાલ્ગુની તો હા છે ને? અરે એને તો ગઈકાલે ફોટો જોઈને જ હા પાડી દીધી છે. નરેન્દ્રની પણ હા સમજજો. ગોળ દાણાનો દિવસ નક્કી કરો. ભલે. હાય નરેન. શારદા, શારદા કેટલી બધી મોડી આવી તું. તને ખબર છે હું ક્યારનો રાહ જોઈ રહ્યો છું તારી. કેટલો બધો ટેન્શનમાં છું જાણે છે તું? ટેન્શન શું રાખવાનું? આપણે હવે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું છે. મારા ઘરવાળા તને જઈને રાજી છે. શારદા, તું મારા બાપુજીને ઓળખતી નથી. હિટલર છે. મારા લગ્ન પણ નક્કી કરી નાખ્યા છે એમણે. છોકરી પણ જોવાઈ ગઈ છે અને તને મજાક શું થશે? તમને શું લાગે છે, બાપુજી જે કે કરવું જોઈએ કે તમારે તમારી પસંદનું કરવું જોઈએ? શારદા, હજી સુધી તો મારા બાપુજીને ઓળખતી નથી. એ બહુ ગુસ્સાવાળા છે અને હું એમની સામે કંઈ નથી બોલી શકતો. અરે હું તો શું, મારા ઘરવાળા પણ કંઈ નથી બોલી શકતા. એટલે મેં નક્કી કર્યું છે કે આપણે ભાગીને લગ્ન કરીશું. શા માટે ભાગી જઈએ? આપણે પ્રેમ કર્યો છે, કોઈ ગુનો નથી કર્યો. આપણે લગ્ન કરશું તો તારા ને મારા ઘરવાળાની મરજીથી જ. આ મારો છેલ્લો ફેસલો છે. ભલે શારદા, તું જેમ કહેશે એમ જ થશે. લક્ષ્મણ,
નરેન્દ્રના લગનથી આપણી ઇજ્જત વધી જશે. અરે બેટા નરેન આવ. બાપુજી, બાપુજી મારે તમને કઈ કહેવું છે. બોલ બેટા. શું વાત છે? આ હું છોડ, જે કહેવું તે જલ્દી કહે. બાપુજી, હું ફાલ્ગુની સાથે લગ્ન નહીં કરી શકું. એને ભૂલતો કે મારું નામ હકુમત રાય છે, જેને હંમેશા હકુમત કરી છે અને રાય આપી છે, લીધી નથી. સમજો, અશક્યને શક્ય બનાવવું એ જ મારી સફળતાની ગુરુ ચાવી છે. બાપુજી, હું શારદાને ચાહું છું, એને પ્રેમ કરું છું. શું? હું મજબૂર છું બાપુજી. અગર મેં જેમ હું કહીશ તેમ થશે, પણ જો હું શારદા સાથે લગ્ન નહીં કરું તો આપણી આબરૂ જશે. ફાલ્ગુની જોડે જો લગ્ન કરીશ તો આપણી આબરૂ વધશે. શારદાને ના પાડી દે. પાડી દે ના, માની જશે. બાપુજી, એ નહીં માને, બહુ જિદ્દી છે. પૈસા વેરી નાખ. 2-5 લાખ રૂપિયા આપીને પીછો છોડાવ. પૈસો ભલભલાને ખરીદી શકે છે. બાપુજી, એ પૈસાની ભૂખી નથી. લગ્ન આપણી બરોબરી કરી શકે એવા ઘરમાં કરવા જોઈએ, ક્યાં આપણે ને ક્યાં એ. બાપુજી, પણ આપણું નાક કપાઈ જાય એવી વાત છે. એવી તે શું વાત છે? બોલ બેટા, ખુલીને વાત કર. ખબરાઈશ નહીં, જે કેવું હોય તે કહી નાખ. બાપુજી, શારદા મારા બાળકની માં બનવાની છે. શું વાત કરે છે નાલા? મારી આબરૂના કાકરા કરી નાખે છે. દૂર થઈ જા મારી નજર સામેથી. મારી વાત દૂર થઈ જા. દૂર થઈ જા. દૂર થઈ જા. આ ઉત્સવમાં તમારા સૌનું સ્વાગત કરું છું. અને ડફોળપતિ રમત રમવા માટેની શરત છે ફિટેસ્ટ ફિગર ફર્સ્ટ.
એટલે કે જેનું શરીર જાડામાં જાડું હોય તે મારી સાથે અહીંયા ડફોડપતિની રમત રમશે, તો તમારામાંથી પોતાની જાતને જે જાડી માનતી હોય તે ઊભી થાવ. ઓહો, ઊભી થાવ અમે આટલી વાર? અરે તું તો હાટીકડા જેવી છો, બેસી જા, હિન્દુસ્તાનને લજાવ્યું તે તો. હું છું જાડી નંબર 1. આ કઈક ઠીક છે, પણ આને ટપી જાય એવી કોઈ જાડી છે? એ જા જા બેસી જા, હું છું જાડી નંબર 1. બરાબર છે, બરાબર છે. હવે આને હરાવવા વાળું કોઈ ચોથું છે? મને કોઈ ઉઠાડો, મને કોઈ. બરાબર, ઊભા કરો. આનું નામ કહેવાય શરીર સંપત્તિ. છે જાડી નંબર 1. આખા હિન્દુસ્તાનને તમે શોભાવો એવા છો, ખાધેલ પીધેલ. જુઓ તમારું નામ શું? મોંઘીબેન. હા, જુઓ મોંઘીબેન, આપણે આ બધાને આનંદ આપવા એક રમત રમશું. રમતની શરતો તો તમે સમજી લીધી છે, હે? તો ચાલો આપણે રમીએ. કોણ થાતે નભોડ પતિ? જા બેટા, હા જા જા. ચાલો આવો, બેસો આ ખુરશી પર. આવો બેસો. ઉઈ માં, કેમ શું થયું? બહુ ગરમ છે. આ હોટ ખુરશી છે, એટલે એટલે તમે બેસો ને એટલે ધીમે ધીમે ઠરી જશે. ચારી
અમને મળેલ માહિતી પ્રમાણે તમે ગામના પાપ ધોવાનું કામ કરો છો? ના, લુગડા ધોવાનું. એ કપડા ધોવાનું કામ કરો છો? તો તો તમે ગુજરાતી ફિલ્મ જોતા હશો. ત્રણ ખેલ. હા, તો ગામ તારી ગટર મેલી થઈ ગઈ જોઈતી? ફિલ્મ મેલી હતી ને એટલે નોતી જોઈ. તમારી વાત સાચી છે, હમણાં ધોયેલી સાફ સુથરી ફિલ્મ ક્યાં આવે છે? એકલા આવ્યા છો? ના, સાથે મારો ગધેડો લાવી છું. ઓહો, નમસ્કાર ગર્ધબજી. નમસ્કાર. કેમ છો ગધેડાજી? હાઉ આર યુ? આ તમારો ગધેડો તો અંગ્રેજી બોલે છે, મને પૂછે છે કે હાઉ આર યુ. સારું થયું કે સાથે કૂતરો ન લાવ્યા. કૂતરો લાવ્યો તો શું થાત? અરે કહેવત સાચી પડત, ધોબીનો કૂતરો ઘરનો નહીં અને ઘાટનો નહીં. હું સમજી નહીં. એ એક સફળપતિ એ ન થાત અને ડફોળપતિ એ ન થાત. હવે જુઓ, આ રમતમાં તમને 3% મળશે. હું 100% ની, મને ખાલી 3%? હા, આ ડફોળપતિ ની રમતમાં કોકોક 100% નહીં 3% ના થઈ જાય છે. જુઓ, પહેલો ટકો છે અડધો અડધો, બીજો ટકો છે ફેંકવાનો ટકો, અને ત્રીજો ટકો છે કોઈ અનુભવી ને પૂછવાનો ટકો. તો હવે આપણે શરૂ કરીએ છીએ. કોણ બનશે ડફોળપતિ? પૂરતો સમય લઈને જવાબ આપજો. હા, જરાય ઉતાવળ કરતા નહીં. આ રહ્યો તમારો સવાલ. જવાબ નથી જડતો. અનુભવી અવરચંડી ને પૂછવું પડશે. ઓ, એટલે તમે તમારા 3%માંનો 1% વાપરવા માંગો છો? ક્યાં રહે છે તમારા અનુભવી અવરચંડી બેન? સુરત. ભાઈ ગ્રામોફોન, સુરતની રેકોર્ડને ચાવી ચડાવો. હેલો, કોણ બોલે છે? હું અનુભવી અવરચંડી બોલું છું. ઓ, હું કોણ બનશે ડફોળપતિ થી લાખા કાકા બોલું છું. અરે બોલ મારા રોયા. અરે ગ્રામોફોન માં તો ગાળો ના બોલો. આ તો સાદી બોલું છું, સુરતની સ્પેશિયલ બોલું? ના ના, આ સાદી જ ચાલશે. હવે જુઓ, આ તમારી બેનપણી છે ને એ સલવાઈ ગઈ છે. કોની સાથે ઝટકે? અરે કોઈની સાથે નહીં, આ ડફોળપતિ ની રમતના એક સવાલમાં સલવાઈ ગઈ છે. મારી બેનપણીને બોલવા દે. શું સવાલ છે? તમારે બોલવાની ઘડિયું ગણાય છે, હવે બોલો. ઉમર લાયક યુવતીઓને એક મૂંઝવણ સતાવતી હોય છે. એક, ધ પ્રેમ કરીને પરણવું. બે, બ મા બાપ કહે ત્યાં પરણવું. ત્રણ, ધ પરણ્યા પછી પતિને પ્રેમ કરવો. કે ચાર, ગો પરણ્યા પછી પતિ ન ગમે તો લફડું કરવું. લફડું કરવું? હા, લફડું કરવું. શ્યોર? હા. કોન્ફિડન્સ? હા હા. તાળું મારી દઉં? હા. ઓહ, તમે ગધડો લઈને આવ્યા હતા ને, તે ગધડો લઈને જ પાછા જાવ છો. આ ડફોળપતિની રમતમાંથી તમને કાંઈ જ મળતું નથી. તમારો જવાબ તદ્દન ખોટો. ઓહ, ખેલ સમાપ્ત થવાની થાળી વાગી ગઈ. હવે કોણ બનશે ડફોળપતિ? આપણે ક્યારે રમશું? આવતા ભવે. આજે તો જેટલી પીઠી રંગાય એટલી રંગી નાખો, પછી તો સાસરે ચાલી જશે. પછી આપણા હાથમાં આવશે નહીં, સાસરાના રંગે રંગાઈ જશે અને એના વરના હેતે ભીંજાઈ જશે. બસ છોડ ને હવે. Sa
ભાઈ, આજથી હું મારી દીકરીનો હાથ તમારા હાથમાં સોંપું છું. મારી દીકરી શારદા મારા કાળજાનો કટકો છે. એને જીવ કરતા એ વાલથી ઉછેરીને મોટી કરી છે. એનું જતન કરજો. જય શ્રી કૃષ્ણ. ચાલો. અંદર દૂધનો ગ્લાસ છે, પી લેજો. અમારી બેનને હેરાન ન કરતા, વધારે ઉજાગરા ન કરાવતા. હવે ઉપરવાળો ખરેખર ખુશ છે આપણા પર. પેલી કહેવત છે ને કે ઉપરવાળો જ્યારે આપે છે ત્યારે બંને હાથોથી આપે છે. આજે હું છું, તું છે અને આપણા મધુર મિલનની રાત છે. કેમ છું તો? ઉપરવાળો જોઈ રહ્યો છે. અમે નીચે વાળા બધું સાંભળી રહ્યા છીએ. અચ્છા, તો તમે બે જણીઓ નીચે છો. બહાર આવો, બહાર બહાર આવો. કહું છું બહાર આવો. બહાર ચલો, બહાર ચલો, બહાર નીકળો, નીકળો બહાર. ચલો, અને જરા પણ ધમાલ નહીં જોઈએ, સમજા? કોઈ નથી. રિસોર્ટનું કામ જોરમાં ચાલે છે. તમે કામ કરો, આજે ના આજે સિમેન્ટની ગુણો રવાના કરી દો. મેં ચેક મોકલાવી દીધો છે. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પુત્રવતી થા, સદા સુહાગન રહે. સાંભળો છો, તમે જરા વહુનું ધ્યાન રાખતા રહેજો, ક્યાંય લપસી ન જાય. ના ના, તમે એની જરાય ચિંતા ન કરતા. ચાલ વહુ. જો શારદા, હું તારા માટે શું લાવી છું. તને ખાટું ખાવું ગમે છે ને? નહીં નહીં, ખાટું મને નથી ભાવતું. શું વાત કરે છે,
તને આવા દિવસોમાં ખાટું ખાવાનું મન નથી થતું? હું કઈ સમજી નહીં. કઈ નહીં. શારદા બેટા, તારું સાસરિયું કેમ છે? માં તને શું વાત કરું, મારા સાસરીએ સૌ કોઈ મને હથેળીમાં રાખે છે, પાણી માંગું તો દૂધ આપી દે. હા, અને અને તારી સાસુમાં? સાસુમાં તો એવા પ્રેમાળ છે જાણે તું જ છે. શારદા બહુ કરીને ખૂબ લાડ લડાવે. અને અને તારા સસરા? મારા સસરાએ ઘરમાં બધાને કહેતા હોય કે વોનું ધ્યાન રાખજો, એને સારું સારું ખવડાવજો. અને તારી જેઠાણી? જેઠાણી? અરે મારી જેઠાણી તો મને નાની બેનની જેમ સાચવે છે. એ તો બધું ઠીક છે, સો વાત ની એક વાત કર, સરવાળે તો સુખી છે ને? હા બાપુજી, હું ખૂબ જ સુખી છું. ભગવાન દરેક દીકરીને મારા જેવું સુખ આપે. એ માની લાડકી, રક્ષાબંધનને દિવસે હું તારી રાહ જોઈશ, ભૂલતી નહીં. અરે એ તો કેમ ભૂલાય, હું જરૂર આવીશ. ચાપલા. અરે બસ બસ બસ. અરે શારદા બેન, તું સુખી છે ને? ભગવાન તને ખૂબ સુખી રાખે, હસતી રાખે, અને તને હસતી જોઈને હું બોલ્યા કરું કે બાકી ઓ ઓ ઓ. લાખા ભાઈ, જેમ વાંદરા ગુલાટ ન ભૂલે, તમે આટલી ઉંમરમાં હો 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 નથી ભૂલતા હો. અરે વાહ નરેન, તને કઈ ભાનવાન છે કે નહીં? કેમ શું તોમાં? તું શારદાનું જરા પણ ધ્યાન નથી રાખતો. પણ થયું શું માં? અરે ગઈ કાલે લપસતા લપસતા રહી ગઈ, મેં ના ઝાલી હોત તો પડી જાત અને ઉપાધિ થઈ જાત. ઉપાધિ? બેટા એને સારા દિવસો છે ને. માં તું સાવ ભોળી છે, એવું કઈ નથી, હું તો જુઠ્ઠું બોલ્યો હતો. શું આટલું મોટું જુઠ્ઠાણું, એ પણ તારા બાપુજી સાથે? માં તું બાપુજી મને ને શારદાને પરણવા નહીં દે. એક નાનું અમસ્ત જુઠ્ઠું બોલવાથી મારું ને શારદાનું ભલું થતું હોય તો કયો મોટો પહાડ તૂટી પડવાનો? પહાડ તો મારા પર તૂટી પડ્યો છે. મારી સાથે આવો દગો, તે મને છેતર્યો, તારા બાપને. મારી વાત સાંભળો. અને ગોપાલ શેઠની છોકરી સાથે લગ્ન કરવાની ના પાડીને મારું નાક કપાવી નાખ્યો, મારી ઇજ્જત ધજાકા કરી નાખ્યા. છોડો ને, હવે જે થઈ ગયું તે થઈ ગયું. આવી અકલ આનામાં નથી. નક્કી આ ચાલ વહુની છે, એણે જ આ કાવતરું ઘડીને આને ફસાયો છે. શારદા. શું છે? શું તો શારદા, એકદમ એકદમ મોડું ફેરવી કેમ લીધું? મારે તમારાથી વાત નથી કરવી, હું ખૂબ જ નારાજ છું. નારાજ છે પણ શું કામ? તમે બાપુજીને એવું ખોટું કેમ બોલ્યા કે મને સારા દિવસો છે? શારદા આપણા ભલા માટે, જો હું ખોટું નહીં બોલ્યો હોત તો આપણા બેના લગ્ન ક્યારેય નહીં થાત. પણ મારી હાલત કેવી કફોડી કરી નાખી તમે. બા બાપુજી અને ઘરના બીજા લોકો શું વિચારતા હશે મારા માટે, કે દીકરો તો ખોટાડો ને બહુ પણ એવી. શારદા શારદા શાંત થા પ્લીઝ. જો મેં બા બાપુજીને બધી સાચી વાત કહી દીધી છે, એ લોકો માની પણ ગયા છે. શારદા જે થઈ ગયું એ થઈ ગયું, ભૂલી જાય બધું. વાવ. જી બાપુજી. તમને લાજ શરમ કશું છે કે નહીં? શું થયું બાપુજી? જાઓ તમારા રૂમમાં જઈને વાળ ઓળો, ઘરમાં ગમે ત્યાં ગમે તેની સામે ઉગાડા માટે ફરો એ સારું ના કહેવાય. તમારા મા બાપે સાસુ સસરાની માન મર્યાદા જાળવવાનું નથી શીખવ્યું, આવું ના થવું જોઈએ. જાઓ. ભલે બાપુજી. રાજેશ. સારું છે. આ ટેન્ડર આજે ને આજે ભરી દેજે. શારદા બેટા. જી બા. આ તિજોરીમાં મૂક્યા લે બેટા. નરેન. જી. એક વાત કહું. હા બાપુજી. આ તારી બહુને કઈ કે નહીં તો મારો પિત્તો જશે. કેમ શું થયું બાપુજી? અરે લાજ શરમ કશું જ નથી, મારી સામે ઉઘાડે માથે શરમાતી નથી, વાળ ઓળતી ફરે છે, મને સસરો નહીં ચણા મમરા સમજે છે. એને કહી દેજે
મારી સામે આ નહીં ચાલે. જી બાપુજી. સવારે શું થયું હતું બાપુજી? તારા પિયર અને સંસ્કાર વિશેની શું વાત કરતા હતા? સવારની વાત સવારે પતી ગઈ. છતાં શું થયું હતું? હું વાળ ઓળી રહી હતી અને બાપુજીએ મને મને ઉઘાડા માથે જોઈ લીધી. પછી શું થયું? બસ મને એક મીઠો ઠપકો આપ્યો. તને કઈ નહીં થયું? એ મોટા છે, આપણે તો એમનું માન રાખવું જોઈએ. જો શારદા, બાપુજી અત્યારે ગુસ્સામાં છે, થોડું સાચવીને જશે. કાકી, ચાર દાખલા તમે ગણ્યા, હવે રમવા જાઉં? ના બેટા, હવે પરીક્ષા નજીક આવે છે, રમવામાં ધ્યાન નહીં આપવાનું, પણ ભણવામાં આપવાનું, સમજી? વાહ, તાજગી આવી ગઈ છે. શું ચા બનાવી છે મોટી બહુએ? ખાઈ ગયા ને થાપ? ચા મોટી વહુએ નહીં, નાની વહુએ બનાવી છે. મારે સાચી વાત જાણવી હતી, એટલે જ મેં મોટી વહુનું નામ લીધું. એના હાથે આવી ચા બને જ નહીં. બાપુજી, ચામાં એવી તો શી ખરાબી છે? આ ચા છે કે શરબત? મારે ખાંડની ફેક્ટરી નથી કે શારદા બહુ ફાવે તેમ ખાંડ વાપરે. તમે ભારી કટકટિયા. જો ખાંડ ઓછી પડી હોય તો કેશો મોડી છે, અને વધુ નાખે તોય પણ કટકટ. તારે પીવી હોય તો પી, મારે નથી પીવી. આ હા, આ બરાબર નથી. લખ. હા. અરે બહુ, તને ખબર છે 12 વાગી ગયા છે, ચાલો સુઈ જાઓ. હા હા ચાલો. એ બેસી જા, ભણવાનું પૂરું કરવાનું છે. બા, કાલેની પરીક્ષા છે, લેસન પૂરું કરવું બહુ જરૂરી છે બા. ઠીક છે, તારે માટે ચાય લેવ? ના ના, દૂધ લેવ? નહીં બા. ચાલો પઢાઈ કરો. આ શું લખો વાંચો. આ શું છે, યાદ કર. નહીં, એ બરાબર નથી લખ્યું તે. બીની પ્રેમી છે મોકલે રાખડી મારા વીરા, તું પ્રેમી સ્વીકારજે. બીની પ્રેમી છે મોકલે રાખડી મારા વીરા, તું પ્રેમી સ્વીકારજે. રક્ષા કરજો પ્રભુ મારા ભાઈની, રક્ષા કરજો પ્રભુ મારા ભાઈની. વીરા બીનીની તું લાજ રાખજે, બીની પ્રેમી છે માથે રાખડી મારા વીરા, તું પ્રેમી સ્વીકારજે. આજે બહુ ખુશ દેખાય છે. હા બા, બા હું મારા ઘરે જાઉં, ભાઈને રાખડી બાંધવા.
વાવ ક્યાં ચાલે સવાર સવાર માં વાવ પિયરે જાય છે ભાઈ ની રાખડી બાંધવા કોને પૂછીને શારદાએ મારી રજા લીધી છે હું મરી ગયો તો અરે તું રજા આપવા વાળી કોણ જો વાવ આ ભૂલ કરીએ કરી પણ હવે પછી મને પૂછ્યા વગર ઘર ની બહાર ગયા છો તો વાત છે તમારી જાઓ અંદર પરીક્ષા માં નાપાસ કેવી રીતના થઈ કે મારો છો એને તું વચ્ચે નહીં બોલતી રાજેશ તને શરમ નથી આવતી નાની છોકરી પર હાથ ઉપાડતા માં તું જ બગાડે છે બધાને હજી લાડ લડાવ માથે ચડાવ જો પરીક્ષા માં કેટલા ખરાબ માર્ક લાવી છે અમે શારદા ભાભી ના ભરોસે મૂકી હતી તો પણ એ નાપાસ થઈ મેં તો ખૂબ મહેનત કરાવી છે પિંકી ને તે છે પણ હોશિયાર પણ ખબર નહીં નાપાસ કેવી રીતે થઈ હવે તમે વચ્ચે ડબકા મૂકવાનું બંધ કરો ખબર છે મને કેટલી હોશિયાર છે મહેરબાની કરીને જાઓ યાર તમે પ્લીઝ એક તો શારદાએ દિવસ રાત એક કરીને એની પાછળ મહેનત કરી છે હવે મેના માર તો શરમ નથી આવતી તમને નરેન્દ્ર એનો પક્ષ લેવાની કોઈ જરૂર નથી આ તારી વહુનો જ વાંક છે એમાં શારદાનો કોઈ વાંક નથી તમે કાયમ શારદા ભાભીનો પક્ષ લો છો પણ ભાભી મેં તો બસ કઈ બોલવાની જરૂર નથી આ તારું ઘર નથી આ મારું ઘર છે તું પારકી છે અહીંયા દાપણ કરવાની જરૂર નથી જાઓ શારદા નરેન એને હોસ્પિટલ લઈ જા હેલો બાપુજી ઓફિસ ના કામ માં દખલ કર્યા બદલ માફ કરશો ઠીક છે ઠીક છે શું કામ ફોન કર્યો બાપુજી શારદા ને સારા દિવસો જાય છે અને ભગવાન ની કૃપા હશે તો આપણા ઘરમાં કુળદીપક આવશે પહેલા પણ મને આમ જ કહીને છેતર્યો હતો ના ના હમણાં જ ડોક્ટર શારદા ને આવીને તપાસી ગયા છે અને એમણે જ ખુશ ખબરી આપી છે જો આ વાત સાચી હશે તો હું તમને વધાઈ આપીશ મોટી બહુ વધાઈ આપીશ અરે તમારું નામ ધીરજ બેન છે તો ધીરજ રાખો ને તમને પણ સારા સમાચાર બહુ જલ્દી મળશે લક્ષ્મી અચ્છા હવે આ વંશના વારસદારને આવવામાં કેટલી વાર છે બહુ તાવડા છો તમે અરે જોરદાર તૈયારી કરવા માંડો તૈયારી શાની તૈયારી અરે બેટા વર્ષો પછી આ વંશનો કુળદીપક આવવાનો છે તેના સ્વાગતની તૈયારી તો કરવી પડશે કે નહીં નવું ઘોડિયું પણ આવી ગયું છે બાપુજી એની તમે જરાય ચિંતા ના કરતા એનો ખ્યાલ હું રાખીશ જો તમારા બાપુજી કેટલા ખુશ થાય છે કેમ ના થાવ કેમ ના થાવ મારા વંશ વેલાને આગળ વધારનારો આવવાનો છે એક જેવી તેવી વાત થોડી છે ઉપર કેટલો બધો કચરો છે આ લાવ ખુરશી લાવ હું સાફ કરી દઉં લાવ અરે શારદા બહુ આ શું માંડ્યું છે બેટા સાફ કરું છું બા આ ભીખો તો અરે બેટા તું આ હાલતમાં ખુરશી પર ચડે છે ચલો તર ના કરે નારાયણ ને કાઈ આવડું અવડું થઈ જશે તો ભારી પડશે બેટા શું આવડ આવે ત્યાં સુધી તમારે ડગલેના પગલે સાચવવાનું છે બેટા ચલ આ કામ પછી થઈ જશે ચલ બીકા તું કર ચલ બા તમે મારો કેટલો બધો ખ્યાલ રાખો છો અભિનંદન શારદા બેન ને બાબા આવ્યા છે લક્ષ્મી ભગવાન મારી પ્રાર્થના સાંભળી જગત નો નાથ ખૂબ દયાળુ છે આજે હું બહુ ખુશ છું લક્ષ્મી બહુ ખુશ છું અરે તું બાપ બની ગયો અને હું ભાઈજી અને હું બાબુ લે લે મોઢું મીઠું કર શું ટગર ટગર જોઈ રહ્યો છે હું તારો દાદો છું દાદો
મારી નકલ કરે છે એટલે બોલતા શીખે ત્યારે સૌથી પહેલા દાદા બોલજે દાદા હા મારું નામ લેજે બોલ દાદા 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 પરાક્રમ ઓહો અને બધાના હાથમાં ના આપતી હા જી બાપુજી હા નજર લાગી જશે આજકાલ તમે બહુ અસ્વસ્થ દેખાવ છો જ્યોતિ આપણા ઘરે બે દીકરીઓ થઈ અને મને એની ચિંતા છે કે બા અને બાપુજીને પહેલી જ વારમાં દીકરો આપીને શારદા ભાભી એમનું મન જીતી લીધું એમાં શું થયું જેના ભાગ્યમાં જે લખ્યું એ જ થાય ને અને નરેન્દ્રભાઈનો દીકરો એ આપણો જ દીકરો કહેવાય ને તને ખબર નથી આજકાલ જમવા બેસું તો અન્નનો કોળિયો મારા ગળેથી નીચે નથી ઉતરતો અને રાતોની મારી ઊંઘ હરામ થઈ ગઈ છે અરે તમારે તો રાજી થવું જોઈએ રાજી કે આપણા વંશમાં વારસદાર તો જન્મ્યો પછી શારદા ભાભીના પેટે હોય કે મારા પેટે જન્મે લોહી તો આપણો જ છે ને જેને તું આપણો લોહી કહે છે ને મોટો થાય ને ત્યારે જોજે આપણી દીકરીઓ તો પરણીને સાસરે ચાલી જશે આપણે આપણા જ વારસદારો સામે હાથ લાંબો કરવાનો વખત આવશે મુઠ્ઠી ધન માટે કરગરવું પડશે કરગરવું અરે જ્યોતિબા હા શું વાતો ચાલી રહી છે એ તો અમે શારદા ભાભીના બાબલા વિશે વાતો કરતા હતા હા બેટા ઉપરવાળો કેટલો મહેરબાન છે આપણને જે જોઈતું હતું તે આપી દીધું ઓલુ જીવ બેટા આ લે 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 આ હા ઓલુ લે અચ્છા માં માં કેવો લાગે શણગાર ખૂબ સુંદર અને હું કેવો લાગું છું કોઈ કચાશ ના રહેવી જોઈએ એની જરાય ચિંતા ના કરતા અરે મોટી ભાવ અને કાજલનું ટપકું કરતા જાઓ નજર આવી જશે આપણી વહુ એક કેવો મજાનો દેવના ચક્કર જેવો દીકરો આપ્યો છે આપના કુળને વારસદાર આપીને વહુએ તો સૌના મન જીતી લીધા છે બાપુજી હું બીજી બધી વ્યવસ્થા જોઈને આવું છું પણ મેં તો તમને પહેલા જોયા જ નથી, હું અમેરિકા હતો, ગયા અઠવાડિયે જ આવ્યો છું. ભાઈ તમારા હાથે જ આ મીઠાઈને આપો જેથી અમારા જીવનમાં સંબંધોની મીઠાશ જળવાઈ રહે તમે આટલા દિવસ માટે ના જાવ તો ના ચાલે શારદા માત્ર 15-20 દિવસ નો તો સવાલ છે પણ હું એકલી છું તું એકલી ક્યાં છે તું આ જો મારો દીકરો છે ને તારી પાસે મારી ગેરહાજરીમાં આ તારી સંભાળ રાખશે બોલ તારા માટે શું લઈ આવું
તમે હેમખેમ પાછા આવો તો બસ તમે જ બધું છો. ઘરમાં કોઈ છે? કોણ? હુકુમત રહી ઘરમાં છે? નહીં, એ બહાર ગયા છે. શું કામ છે? અમારે ફૂલોનો ગુલદસ્તો આપવો હતો. ટેબલ પર મૂકી દો, આવશે ત્યારે આપી દઈશ. અરે બેટા, તું કોનું કામ હતું? એ તો હું શારદાબેનને મળવા આવ્યો હતો. શારદાને? એને ઓળખે છે? ક્યારથી ઓળખે છે તું? અમે લોકો કોલેજમાં સાથે ભણતા હતા ત્યારથી. અરે તો બાબાના જન્મદિવસે એકબીજા સાથે વાત કેમ ન કરી? શારદાએ પણ મને આ બાબત કશું કહ્યું જ નહીં. એ શરમાતી હશે, બાકી અમે એકબીજાને બહુ નજીકથી ઓળખીએ છીએ. ચાલો ત્યારે હું જાઉં. નમસ્તે. વાઉ. જી બાપુજી. વિકી અહીંયા શું કામ આવ્યો હતો? ફૂલ તમને આપવા આવ્યા હતા. મને આપવા આવ્યો હતો કે તમને? ઓહો લક્ષ્મી, આ બહુ હજી નથી આવ્યા. શારદા, શારદા. જી જી બા. ચાલો ચાલ બહુ જઈએ. બા, મારી તબિયત બહુ જ ખરાબ છે, હું નથી આવી શકતી. હું ના આવું તો ન ચાલે? વાવ, મારા દોસ્તારના દીકરાના લગન છે, ગયા વગર છૂટકો નથી. ચાલો ચાલો. બા, હું નહીં આવું તો નહીં ચાલે, બહુ ખરાબ છે મારી તબિયત. બહુ ચાલે તો નહીં, પણ તારી માંદગીને કારણે હું ચલાવી લઈશ. તું જા, તું આરામ કર. ચાલો ચાલો. સુઈ રહી છે અને સુખની મજા લૂટી રહી છે. હજી પણ તારો મારેલો લાફો હું ભૂલ્યો નથી. આજે હું એ લાફાની તને યાદ કરાવવા આવ્યો છું. એ તો કોલેજની વાતો હતી, હજી સુધી એ વેર તારા મનમાં લઈને તું બેઠો છે? મર્દ માણસને સ્ત્રીએ લાફો મારેલો એ ક્યારે ભૂલી નથી શકતો. આપી દો મારા બાળકને. ચાલ્યો જા, નહીં તો હું બૂમા બૂમ કરી મૂકીશ. કરને. આપી દો. ના, કોણે પાડી છે? કર બુમા બુમ. એટલું ના ભૂલતી કે તારી બદનામી થશે. હું તો કહી દઈશ કે એણે મને બોલાવ્યો હતો. ના, મારા બાળકને આપી દે. નહીં આપું. તું દેવી, કુળની દેવી, હુકુમત રાયના કુળની પુત્ર વધુ. તને બહુ ઘમંડ છે ને, આના લીધે જ તને માન સન્માન મળે છે ને. તો આજે હું આને પતાવી દઉં છું. લાવ, આપી દે. મને માફ કરી દો, મને માફ કરી દો. જૂની વાતો ભૂલી જા. હું તારા પગે પડું છું. મારો બાળક આપી દો, મારો બાળક આપી દો, મારો બાળક આપી દો, મારો બાળક આપી દો, મારો બાળક આપી દો. કોણ છે? કોણ છે શારદા?
શારદા અડધી રાતે પેલો કેમ આવ્યો તો બાપુજી એ તો ભાભીના હાલ જોઈને સમજ્યો ને બાપુજી અમારા કુટુંબને કલંક લગાડ તારે શરમ ના આવી પણ બાપુજી મારી વાત તો સાંભળો બાપુજી નાલે તારા મોઢેથી મારું નામ મને તો પહેલેથી શંકા હતી આજ ખાતરી થઈ ગઈ અને સમજી ગયા હોય તો આજે તો માત્ર તમારા કુટુંબને ખબર પડી છે આવતી કાલે આખા ગામને ખબર પડશે કે તમારા દીકરાની વહુને અને મારે કેવા કલંકિત સંબંધ હતા બાપુજી મારો વિશ્વાસ કરો એની સાથે મારો કોઈ સંબંધ નથી મારો વિશ્વાસ કરો હવે તો આને ઘરમાં રખાય જ નહીં દીકરાની વહુને બહાર કાઢી મૂકશો તો આપની બદનામી થશે બદનામી તો આને ઘરમાં રાખવાથી થશે પેલો ગામ આખામાં કેતો ફરશે કે હું હકુમત રાયના દીકરાની વહુ સાથે સંબંધ રાખું છું નથી થયું મને તો પહેલેથી શંકા હતી આજે સત્ય સામે આવ્યું છે બાપુજી બે શરમ નીકળે મારા ઘરમાંથી આજે ધક્કા મારીને કાઢી મૂકને બહાર ચાલ નીકળ બહાર હું સાચું કહું છું બહાર નીકળ સાથે કોઈ બહાર ધક્કા મારીને કાઢી મૂકને બહાર ચાલ મારું બાળક નીકળ બહાર બહાર કાઢને નીકળ મારું બાળક આપો નહીં મને બાળક મારું બાળક આપો 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 મારું બાળક આપી દો બેટા જઈ આવ્યો બેનીને સાસરે કેમ છે મારી શારદા માં શારદાએ તો ન કરવાનું કર્યું છે આપણું નાક કપાવી નાખ્યું શું કર્યું છે આ શારદાએ મને તો કહેતા શરમ આવે છે મારી બેન થઈને આવું કરશે એની કલ્પના નહોતી મને પણ મારી દીકરી એવું તો શું કર્યું કે આપણી આબરૂને બટ્ટો લાગે અડધી રાત્રે પોતાના પતિની ગેરહાજરીમાં એની જ કોલેજના પુરાના પ્રેમીને પોતાના બેડરૂમમાં બોલાવીને મોં કાળું કર્યું એના સસરા એને કાઢી મૂકી અને મારું અપમાન કર્યું પણ મારી દીકરી છે કે કહે છે કે ઓ પૂર્વા એવું ન બોલ માં શારદા શારદા મારી દીકરી શારદા માં બેટા તું અહીંયા શા માટે આવી છે તું બોલ નીકળી જા મારા ઘરની બહાર અત્યારે ને અત્યારે હું તારું મોઢું જોવા પણ નથી માંગતો પણ બાપુજી મેં તે એવું શું કર્યું છે બાપુજી તારે જે કરવાનું હતું એ તે કરી લીધું છે હવે મારે જે કરવાનું છે હું કરીશ સાસરીએ મોઢું કાળું કરતા શરમ ના આવી તને અરે તારા જેવી કલંકીનું મારા ઘરમાં કોઈ સ્થાન નથી નીકળી જા અત્યારે અત્યારે મારા ઘરની બહાર તારા પિયરના દરવાજા તારે માટે કાયમ ના બંધ થઈ ગયા છે ચાલી જા કહું છું તમારા ગુસ્સાને શાંત કરીને એટલું તો વિચારો વાસ્તે ગાસ્તે પડનીને સાસરે ગયેલી દીકરી સાસરામાં જા કરો મળે તો સંસારમાં એનું કોણ એકમાત્ર પિયર અને પિયરનો દરવાજો બાપ ઉઠીને બંધ કરી દે તે જાય ક્યાં જીવે કેમ જીવે ઠાઠડી માને જાય સ્મશાનમાં પાર્વતી પાર્વતી આવું કલંક જીવે ને એના કરતા મરી જાય વધારે સારું છે તમે જેને કલંક માનીને ઘરમાંથી કાઢી મૂકો છો એ મારા પેટને હૈયે વડગાડીને જે વાડી તમે બાપ છો થતરતી જાંગે જણેલ જણ્યાની પ્રસવ વેદના એક માએ જાણી હોય બાપે નહીં હું એને નહીં જવા દઉં તો તું પણ એની સાથે ચાલી જા બાકી શારદા હવે આ ઘરમાં નહીં રહે એ વાત નક્કી છે હું એ નહીં જાઉં ને એને પણ નહીં જવા દઉં ઠીક છે તો મારા મરદાનું ઓશીકું કરીને માં દીકરી બંને નિરાતે નિંદર કરજો પણ હું નહીં જીવું શારદા મોતને મીઠું કરી લઈશ પણ આ રીતે પ્રતિષ્ઠા ને આબરૂ વગરનું જીવન જીવવું મારા માટે શક્ય નથી તમને આબરૂ ને પ્રતિષ્ઠા વાલી છે ને મને મારી દીકરી વાલી છે શારદા 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 ક્યાં ગઈ શારદા મને કયા વગર જતી રહી બેટા અરે બેટા તે ચાલી જઈને મને જીવા જેવી તો ન જ રાખી મરવા જેવી પણ ન રહેવા દેદી બેટા અરે સ્મશાનમાં ચિતાની રાખની ચોકી કરનાર ચોકીદારને પોતાનું કહેવાય તેવી એક ઝૂંપડી મળે છે
પણ પરણીને સાસરે આવનાર સ્ત્રીને મોડી ઉતારે ત્યાંથી મને ત્યાં સુધી આખા ઘરની ગુલામડીની જેમ સેવા કરી હોય ને તોય પોતાની દુખિયાની દીકરીને રાખવા માટે પોતાનું ચાલે એવું ઘર નથી મળતું આ ઉંમરે ઘરમાંથી કાઢી મૂકવાનો હુકમ થાય છે દીકરી તું જ્યાં જાય ને તને પ્રશ્ન થાય કે તારું ઘર ક્યાં છે તું મને પોકારીને નહીં પૂછતી કે માં મારું ઘર ક્યાં છે અરે આઠ આટલા વર્ષે મને મારું ઘર નહીં મળ્યું મને મારું એ ઘર નહીં મળ્યું અરે પણ બેટા કેતો ખરી થયું છે શું તમે તો રાખશો ને મને જાકારો તો નહીં આપો ને કાકા અરે જાકારો આપું તો મારી જીભ કપાઈ જાય તું આવે તને આ હાલમાં બેટા તું અહીં મારા માટે સાસરિયાના કમાડ હંમેશા માટે બંધ થઈ ગયા છે અને પણ પિયર તો છે ને છે નહીં હતું હવે બાપુજીએ પણ મોં ફેરવી લીધું છે
હું સાવ નિરાધાર થઈ ગઈ છું કાકા, એકદમ નિરાધાર. તું નિરાધાર નથી દીકરી, બેટા તું નિરાધાર નથી. નિરાધાર નો આધાર ઉપર વાળો છે. તારે તારો આ લાખો કાકો હજી જીવે છે, મરી નથી ગયો. હાલ હાલ મારી દીકરી ઘરમાં, હાલ હાલ મારા બેટા, હાલ બેસ બેટા, બેસ બેસ બેસ. તારી આ હાલત કેવી રીતે થઈ? કાકા, મારા પર ખોટું કલંક લગાડી મને સાસરેથી કાઢી મૂકી. પણ પિયરથી કાઢી મૂકી. તે સાસરેથી તારા પતિએ કાઢી મૂકી? ના કાકા, એ તો બહાર ગામ ગયા છે. કાકા, એને ગમે તેમ કરીને ખબર આપો. આપીસ આપીસ, ચોક્કસ આપીસ. તું જરાય ચિંતા ન કર. તારો પતિ તો તને પ્રેમથી રાખે છે ને? બહુ જ. બસ તો આ થાળ ને મૂળ સાજા હોય ને તો પછી દાડી દાડખાને તો પહોંચી વળાય. તું જરાય ચિંતા ન કરતી, હા, જરાય ફિકર ન કરતી. હું તારા માટે જરા જમવાની ગોઠવણ કરીને આવું. હા, દીકરી ભૂખી થઈ હશે. જેણે મને પાણી પૂછ્યા વગર ઘરેથી કાઢી મૂકી. બેટા શારદા, હું તારા મનની મૂંઝવણ જાણું છું અને એનો ઉપાય પણ જાણું છું. એ શું કાકા? અરે કાલ સવારે તારું બાળક તારી પાસે હશે. પણ એ શક્ય નથી કાકા. અરે આ લાખા કાકા માટે કશું જ અશક્ય નથી, બધું જ શક્ય શક્ય જ છે. કાલ સવારે મારી સાથે આવવા તૈયાર થઈ જાજે. ચાલ અત્યારે જમી લે દીકરી. ચાલ જાઉં બેટા, ચાલ જાઉં, જમી લ્યો બેટા. ભલું થજો ચોકીદાર નું કે અંદર તો આવવા દીધા. અરે લક્ષ્મીબેન, એ લક્ષ્મીબેન, તું કેમ આવી છે? એ નથી આવી, હું એને લઈને આવ્યો છું. મારા ઘરમાંથી કાઢી મૂકેલા કલંક ને પાછી લાવનાર તું કોણ? તારી હેસિયત શું? હેસિયત એક ગરીબ ઇન્સાનની, અને ઇન્સાનિયત અમીરી અને ગરીબી વચ્ચે ભેદ નથી પાડતી. મને ઉપદેશ આપે છે. ઇન્સાનિયતની વાત સમજાવું છું. મારે જે સમજવાનું છે એ સમજી લીધું છે. પછી જ આટલી મોટી મિલકત ભેગી કરી છે. નીકળી જા મારા ઘરમાંથી, નહીં તો ખાસડાનો માર ખાવો પડશે. જો શેઠ, આ આપની મોજડી, જ્યાં સુધી હું વાત કરતો રહું ને ત્યાં સુધી મને મારતા રહેજો. હું વાત કર્યા વગર નહીં જાઉં. દાય વાછરડા માટે ભાંભરે, સ્ત્રી સંતાન માટે હિજરાય વલોવાય, ત્યારે આ તો તાજા જયાની જનેતા છે. આ માને દીકરાને કોઈ પણ કારણસર તમે જુદા પાડશો ને તો ધરતીના રસકત ઉડી જશે, ગાયના દૂધ સુકાઈ જશે. અરે માના ધાવણના મોતાજ હાડ પિંજરો આ દુનિયામાં ફરતા દેખાશે.
હકુમતરાય શેઠ, માણસાઈને ખાતર આપને કહું છું કે આ એક માને એના સંતાનને દૂધ પાવા દો, એના ધાનોલાથી ધાવણના ધોધ વચુટે છે. શેઠ, તમે મારા જેટલા બુરા હાલ કરવા હોય એટલા કરો, પણ એક અસહ્ય પીડા ભોગવતી આ માને એનું સંતાન પાછું સોંપી દો. હું જિંદગી ભર તમારો ગુલામ થઈને રહીશ શેઠ. હું તમારા પગમાં પડું છું શેઠ, હું તમારા પગમાં પડું. નીકળી જા મારા ઘરમાંથી બહાર અને લેતો જા કલંકના પોટલાને સાથે. અરે ચોકીદાર, કોઈ છે ત્યાં? ચોકીદાર, કોઈને બોલાવવાની જરૂર નથી, કોઈને બોલાવવાની જરૂર નથી. અમે જે અમારા દુઃખ પીડા વેદના લઈને આવ્યા હતા એ જ સાથે લઈને અમારી મેળે જ ચાલ્યા જઈશું. હેઠ, તમારા જેવા મોટા માણસને, મારા જેવા હેતિયત વગરના માણસને લાત મારવાની જે તકલીફ પડી છે ને, એ માટે માફી માગું છું. આ તો મોટા માણસોનું ઘર, અહીં લખલૂટ પૈસો હોય, એનું અભિમાન અહંકાર ને ઘમંડ હોય, અહીં વિનંતી કરવા આવનારને અવકારો ના મળે, લાત મળે. આ મેળ્યું નહીં પણ મસાણ છે. અહીં મહેમાનોને માન ના મળે, જીવતાને સળગેલ મળદા કરી નાખે એવું બેકાર ને ભયંકર મસાણ છે. આમ આપણું કામ નહીં બેટા. હાલ ઘેરે હાલ ઊભી રહે બહુ. આલે તારું બાળક અને દૂધ પીવડાવ. લક્ષ્મી, એનું દૂધ પીવડાવે કૂતરાને, મારા વંશ વારસ નહીં. લે બહુ, પાછું લઈ લે. લક્ષ્મી બેસ. કોનું અને કઈ માણું દૂધ કોણે પીવડાવું એ કુદરતે જ નક્કી કરી રાખ્યું છે, તમારે નક્કી નથી કરવાનું. અને તમને પુરુષોને માના ધાવનની વેદના સમજવા માટે સ્ત્રીનો એક વાર નહીં, 7 વાર જન્મ લેવા પડશે. લક્ષ્મી, હા બોલો. અરે મેં જેમ કહ્યું એમ કરો. બહુ બહુ, બાળક લઈને ભાગી જાઓ, જા બહુ જા. પૈસાની ચિંતા નહીં કરતા. અરે મેનેજર સાહેબ, કિંમત ઓછી નહીં થાય. હા, અરે પછી ફોન કરો ને. હા, અરે સમજતા કેમ નથી ભાઈ? ઓકે ઠીક છે ભાઈ. આ ક્યાં ગયા? અને બાળક? બાળક તો મા પાસે જ હોય, દાદા દાદી પાસે નહીં. એટલે શારદા બાળકની મા છે, એ લઈ ગઈ. અરે તે એને લઈ જવા દીધી. હા, હું પણ મા છું ને. ચોકીદાર પ્રસાદ વિજય, પારકા ઘરમાં રહીએ એટલે માર તો ખાવું જ પડે ને. શારદા, નરેન બેટા ગજબ થઈ ગયો. બેટા તે જલ્દીથી કાઈ કર. શારદા, શારદા શું દઉં? શારદાને બેટા, એને તારા બાપુજીએ ગાડી મૂકી છે. ગાડી મૂકી? પણ શું કામ? એનો કઈ વાંક ગુનો? એ બધી વાત પછી કરશું. અત્યારે તું જા અને ગમે તેમ કરીને મારી શારદાને શોધ. મમ્મી તું ચિંતા નહીં કરું, અને ગમે ત્યાંથી શોધી કાઢીશ. ઓકે જા બેટા જા. Thank you.
નરેન નો અકસ્માત છો તમે? આ શું કરે છે બેટા? મારું જગત લૂંટાઈ ગયા પછી મારું નથી જીવું કાકા, નથી જીવું. દાદા તારે જીવવું પડશે, તું તારા પતિને પ્રેમ કરતી હતી ને? એ હતો નહીં, છે. એના મૃત્યુ પામ્યા પછી પણ એનો જીવ તારામાં જ છે, અને એના પ્રેમની નિશાની જેવા આ આને જીવાડવા તારે જીવવું પડશે. અરે બેટા, દુઃખના ડુંગરા તૂટી પડે કે મુસીબતોની વીજળીઓ ત્રાટકે ત્યારે મરતા તો બધાયને આવડે, પણ પોતે જીવે, મુસીબતનો સામનો કરે અને બીજાને જીવાડે ને, એ જ શક્તિ, મહાશક્તિ, પરમ શક્તિ માં ભવાની. તારે જીવવું પડશે બેટા, જીવવું પડશે. કાકા, હું જીવીશ કાકા, હું જીવીશ કાકા. લાખાભાઈ, લાખાભાઈ. અરે પાર્વતી બેન, તમે? મારી દીકરી કેમ છે? એનો દીકરો કેમ છે? એ લોકો ક્યાં છે? બહાર ગયા છે. બહાર ગયા છે? લાખાભાઈ, આ રાખી લો. શું છે આમાં? પાઈ પાઈ ભેગી કરીને જમા કરેલી મારી મરણ મૂડી. પણ મને શું કામ આપો છો? મારી દીકરી માટે ખર્ચ કરવા, પણ એને કહેતા નહીં? હા, મેં આપ્યા છે. પાર્વતી બેન, શારદા જેમ તમારી દીકરી છે ને, એમ જ મારી દીકરી છે. મારી પાસે જે કંઈ લુખું સુખું અન્નપણ છે ને, એમાંથી અડધું અડધું ખાઈ લેશું. હું તમારી દીકરીને જરાય દુઃખી નહીં થવા દઉં. લાખાભાઈ, તમે આટલું કરો છો, હું તો એની માં છું, મારે પણ કંઈ કરવું જોઈએ ને. માં, મેં બધી વાત સાંભળી લીધી છે. તારી લાગણી અને તારો પ્રેમ આંખ માથા પર, પણ હું તારા પૈસા નહીં સ્વીકારું. કાકા, પાછા આપી દો. કાકા, પાછા આપી દો. પણ બેટા, આની તને જરૂર પડશે. મારી પાસે તારા આશીર્વાદનો ભરપૂર ખજાનો છે. હું ટ્યુશન કરીશ, મહેનત મજૂરી કરીશ, અને મારી મંઝિલે પહોંચીને બતાવીશ. તું ચિંતા ન કરતી માં, ચિંતા ન કર માં. મારા બાપુજીએ ભલે મને મરી જા, મરી જવા કહ્યું, પણ હું મુસીબતથી ડરી આપઘાત નહીં કરું માં. શારદા, મારી દીકરી. માં, લે દીકરી, હવે છે ને આ નામદાર કોર્ટનું હુકમનામું થઈ ગયું. હવે આ તારો દીકરો છે ને, જ્યાં સુધી સમજણો ન થાય, પોતાની રીતે નિર્ણય લઈ શકે તેવડો ન થાય, ત્યાં સુધી તારી પાસે જ રહેશે, કોઈ છીનવી નહીં શકે. હવે તો કાકા, હા, હું આગળ ભણીશ અને મોટી ડિગ્રી લઈશ. મને આશીર્વાદ આપો. અરે, સ્ત્રી ધારે તો શું નથી કરી શકતી? અરે, ભારતની વડાપ્રધાન થઈ શકે છે. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે બેટા, ખુશ રહે. આવી તો માં જોઈ નથી. એક હાથમાં પારણાની દોરી અને બીજા હાથમાં ચોપડી. હે,
તું આમ વાંચ્યા કરીશ ને, મહેનત કર્યા કરીશ ને તો કંતાઈ જઈશ. લે દૂધ લે. નહીં કાકા, મારે નથી પીવું દૂધ. અરે બેટા, જગત સામે લડવા નીકળી છો, શરીરમાં તાકાત નહીં હોય તો કેવી રીતે લડીશ? લે ખા પી, હે તો તાકાત આવશે. હા ડાય દીકરી, ચાલ ચાલ જલ્દી કર, મને સરખી રીતે પકડીને બેસ. હા લાખા કાકા, અમે જઈએ છીએ લાખા કાકા. ઉભી રે ઉભી રે, અરે ઉભી રે કહું છું. અરે આનો નાસ્તાનો ડબ્બો ને પાણીની મોજડી તો લેતી જા. નહીં નહીં, પાણીની બાટલી તો લેતી જા. હા લે, હા સાચવીને જાજો. હા બરાબર, હું એને સ્કૂલે મૂકીને આવું છું. હા હા મૂકી આવ તું, અને સ્કૂલેથી લઈ આવીશ હું, ચિંતા કરતી નહીં. અરે આ મોજડી આ તો મારી છે. તું હોસ્ટેલ ભણવા જાય છે, મારી તને એક શિખામણ છે. જમવાના સમયે જમવું, ભણવાના સમયે ભણી લેવું, અને રમવાના સમયે રમી લેવું. સમય ચૂકે તો પાછો નહીં મળે. જો બેટા, ભણતર ને ગણતર ને સમજે તો જીવતર સુધરે, આટલું યાદ રાખજે. માં, તું મને જે કહીશ એ જ કરીશ, તારી બધી શિખામણો હું યાદ રાખીશ. મને આશીર્વાદ આપ માં. જા બેટા. ચલો જાઉં. મારી ઘેર હાજરીમાં એ તારી સંભાળ રાખશે. જીવ કરતા પણ વધારે વાલો છે. સંધ્યા, હું પણ દિવસ રાત તારા જ વિચારોમાં ખોવાયેલો રહું છું, અને તારા સપના જોઉં છું, અને સાચે જ મને તારા વિના કઈ ગમતું જ નથી. બોલ કિશન, મને પણ તારા વગર હવે એક મિનિટ પણ ફાવતું નથી. આપણે લગ્ન કરી લઈએ. ઓ સંધ્યા, હું પણ તને આ જ કહેવાનો હતો. સંધ્યા સંધ્યા. કિશન, તું શું? પણ આપણે લગ્ન કરવાના જ છીએ ને. કિશન. અરે પાણી છાટી છાટી ને આ જગે હવે તો ખાલી થઈ ગયો. અરે ભાઈ ઉઠ હવે, જાગ. આ જો 9 વાગ્યા કહું છું, ઉઠ ઉભો થા. આ તું હોટેલમાં આમ જ ઊંઘ્યા કરે છે તો ભણે છે ક્યારે? શું કરો છો લાખા કાકા, શું વાંધો ને? એક તો માંડ માંડ તો વેકેશન પડ્યું છે, હવે ખાઈ પીને જલસા કરો છે બસ. હા પણ ખાઈ પીને જલસો કર, પણ જાગીને જલસો કર ને, સપનામાં શું કામ કરે છે? ઉઠ કહું છું. બેટા કિશન, અરે ઉઠો બેટા, ચા પીઓ, ઉઠો. અરે હું ક્યારનો ઉઠાડું છું, પણ ભેંસ મામેળામાં પડી હોય ને એમ પડ્યો છે, ઉઠતો જ નથી. હવે કેમ ઉઠ્યા? કેવા ગયા તારા પેપર્સ? એકદમ ફર્સ્ટ ક્લાસ માં. મેં શું મહેનત કરી, શું મહેનત કરી છે! આ વખતે તો તારા દીકરાનો જ પહેલો નંબર આવશે, જોઈ લેજે. અરે તો હું તારું નામ છે ને કિશન નંબર 1 કરી નાખી. તને એક સારા સમાચાર આપું. સમાચાર? એમાં બોલે બોલે, શું સમાચાર છે બોલે. મેં તારા માટે એક છોકરી જોઈ રાખી છે, લગ્ન પછી કરશું, અત્યારે ફક્ત વચન આપી દઈશું. અરે આવી છોકરી પેટ્રોમેક્સ લઈને ગોતવા જઈને તોય ના મળે, આ ફેક્ટરી જ બંધ થઈ ગઈ છે. તો આવતીકાલે બોલાવી લઉં. માં તું જેમ કહેશે તેમ જ કરીશ. અરે ભાઈ છોકરી જોવાની શું જરૂર છે, તે જોઈ લીધી છે ને એટલે પત્યું. ક્યારેક વરમાંથી ઘર મળે અને ક્યારેક ઘરમાંથી વર મળે. હા પણ અહીં તો જમીની બેન ઘર અને વર બંને સારા છે, અને એમાંય શારદા બેન જેવા સાસુ સાંભળા છે. લાખા કાકા જી, મારી દીકરીના ઔભાગ્ય, શારદા બેન કે તો આજે જ સગાઈ કરી નાખું અને આવતે મહિને લગ્ન. આવું સારું ઘર અને આવો સારો મુરત્યો ક્યાં મળવાનો? શું કહે છે મારી દીકરી? અને અમારો કિશન, કિશન એટલે કિશન હો, એકદમ સંસ્કારી અને સરળ. અમારો તો પડતો બોલ જીલે, આ ક્રિકેટનો નહીં હો, આજ્ઞાનો. જમાના પ્રમાણે ઘણો વિનમ્ર અને આજ્ઞાકારી છે મારો કિશન કાકા.
હજી કિશન કેમ નથી આવ્યો? હું જોઈ આવું. ના, હું જોઈ આવું છું. સંધ્યા, એ તું શું કામ આવી છે? મેં તને એક વાર કહ્યું તું ને કે હું તારી જોડે લગ્ન નહીં કરું, ચાલી જાય થી. પપ્પા. પણ બેટા કિશન, હવે મારી દીકરી તને છોડીને ક્યાં જાય બેટા? જાય જન્મમાં. બેટા બેટા, એ તારા બાળકની માં બનવાની છે. વાહિયાત વાત ના કરો. મેં કઈ ઠેકો નથી લીધો કે જેની સાથે પણ હરું ફરું એની જોડે લગ્ન કરું. એને પાપ કહેવાય બેટા. શું પાપ અને શું પુણ્ય મને શીખવાની જરૂર નથી તમારે બેટા? એ શરમ, મેં બધું સાંભળી લીધું છે. અરે શું વાત છે શારદાબેન? જો ના છોકરી મને ગળે પડી રહી છે. ચૂપ નાલાયક, એક તો તે ભૂલ કરી છે, અપરાધ કર્યો છે, ઉપરથી આ લોકોને ધમકાવે છે. પણ માં મારી વાત તો સાંભળ. ના કે તો મને માં, આ શબ્દ તારે મોઢે શોભતો નથી. પણ માં આ લોકો ખોટું બોલે છે. અરે નીચ, જો તું સાચો હોય તો મારી સામે જોઈને વાત કર, નજર મિલાવીને વાત કર. તું ખોટું બોલે છે. મને માફ કરી દે, મારાથી ભૂલ થઈ ગઈ. હા શારદાબેન, એને માફ કરી દે. ના કાકા, ભૂલ આ કરે અને સજા ભોગવ્યા માસૂમ કરી શા માટે? માં, તું મને કહેશે એ જ કરીશ. હવે તો મને માફ કરી દે. તને માફ ત્યારે જ કરીશ જ્યારે તું સંધ્યા સાથે લગ્ન કરશે. હું પણ એક સ્ત્રી છું અને સ્ત્રી પર થતો અન્યાય સહન નહીં કરું. માં, તારે દીકરાને માફ નહીં કરે તું? માફ કરી દે મને. હવે મારા પગે ન પડ, સંધ્યાના બાપુજીના પગે પડ ને માફી માંગ. બાપુજી, મને બાપુજી, મને માફ કરી દો. મને માફ કરી દો બાપુજી. સુખી થજો, સુખી થજો. બસ બેટા, તે ભૂલ કરી પણ ભૂલની જે કબૂલાત કરી ને એ ધન્યવાદને પાત્ર છે. હા બેટા. શાબાશ દીકરા. કઈ જ નહીં બોલતા, હાથ જોડવાની જરાય જરૂર નથી. મેં બધું જ સાંભળ્યું છે, તમે સંપૂર્ણ ન્યાય કર્યો છે. શારદાબેન, તમારી જગ્યાએ જો મારી દીકરી હોત તો એક માં તરીકે મારી સ્થિતિ શું થાત? સમાજની પરવા કર્યા વગર જીવીએ તો એ દીકરીની દશા જોઈ જિંદગી ભર અંતર કોરાતું રહેત. શારદાબેન, શારદાબેન, તમે તો ધન્યવાદને પાત્ર છો. એક ભટકી ગયેલ દીકરીને તમે તમારા ઘરમાં યોગ્ય સ્થાન આપ્યું છે. આજે આજે ભાગ્યશાળી મારી દીકરી નહીં, આ દીકરી છે. ખરેખર તમે દેવી છો, પ્રણામ કરવાને પાત્ર છો. નમસ્તે શારદાબેન. ચાલ મારી દીકરી, ચાલ. ની બનાવેલી બિલ્ડિંગ ઉપર કમિશનર જો બુલડોઝર ફેરવી દેશે ને તો તમે ને અમે પાયમાલ થઈ જઈશું, બરબાદ થઈ જઈશું અને રોડ ઉપર આવી જઈશું, રોડ ઉપર. પણ એ નવા આવેલા કમિશનરને સમજાવશે કોણ? હુકુમત રાય, જાઓ તમે જેને ફરિયાદ કરો એ આપણી ચોક્કસ ફરિયાદ સાંભળશે. હુકુમત રાય, ઠીક છે, હું એમની પાસે જઈશ અને એમને સમજાવીશ. એ અમારી જરૂર મદદ કરશે. હુકુમતભાઈ, હુકુમતભાઈ, કંઈ કરો નહીં તો હું બરબાદ થઈ જઈશ. બેસો બેસો. કેમ, શું થયું માઉજી ભાઈ? મેં હમણાં જ નવી બિલ્ડિંગ બાંધી છે અને એને તોડી નાખવાનો હુકમ આવ્યો છે. મને એમ કે કાયદા કાનૂનને તો હું ઘોડીને પી જઈશ, પણ એના પર હવે બુલડોઝર ફરી જશે. હવે કંઈ કરો. આ હુકમ આપનાર છે કોણ? સાંભળ્યું છે નવી કમિશનર આવી છે, આ એના જ કામ હશે. સાંભળ્યું છે કે ઘણી કડક છે, મોટા મીરનું એ નથી સાંભળતી. મને તેને મળતા ડર લાગે છે. બધા સારા વાળા થશે, હું એને રૂબરૂ મળીશ. ચોક્કસ
ચોકીદાર. નમસ્તે સાહેબ. નમસ્તે. કમિશનર સાહેબ છે? હા સાહેબ છે. મારે એમને મળવું છે જરા. પણ પણ સાહેબ તમારે એમને મળતા 4-5 કલાક લાગશે. 4-5? લે કાર્ડ આપી દે. હા સાહેબ લાવો. મને તરત જ અંદર બોલાવી લેશે, સમજો? સાહેબ તમે બેસો, હું મળીને આવું છું. સાહેબ તમને કમિશનર સાહેબ અંદર બોલાવે છે. હું શું કહેતો હતો? હા સાહેબ. નમસ્તે કમિશનર સાહેબ. તમે બહુ નહીં, કમિશનર બોલો, શું કામ છે? માઉજી કન્સ્ટ્રક્શન કંપનીનું જે બિલ્ડિંગ છે તેને તોડી પાડવા માટે તમે હુકમ કર્યો છે? એ ગેરકાયદેસર બાંધકામ છે, મેં જ હુકમ કર્યો છે. જો તમારી મહેરબાની થાય તો તો માઉજી ભાઈનું કરોડોનું નુકસાન થવાનું છે ને, તે નહીં થાય. એમણે બાંધકામ કરતા પહેલા વિચારવું જોઈતું હતું. ભૂલ એમની છે, પરિણામ એમણે જ ભોગવવું પડશે. આનો કોઈ વચલો રસ્તો ન નીકળી શકે? મતલબ કે થોડો ઘણો દંડ ભરી દે, અથવા તો? દંડ તો થશે જ, પણ બિલ્ડિંગ તોડવી પડશે. પ્રધાન શ્રીની ભલામણ ચિઠ્ઠી લેતો આવ્યો છું. માફ કરજો, અહીં કોઈ લાગવગ નહીં ચાલે. અરે વહુ, હું તમારો સસરો થાઉં. અંદરની જ વાત છે, 2-5 લાખ રૂપિયા લઈ લેને મામલો રફે દફે કરી નાખ ને. મિસ્ટર હુકુમતરાય, લાંચ આપવાનું પરિણામ જાણો છો તમે? તમે જઈ શકો છો. પ્લીઝ ગો. માઉજી ભાઈનું બિલ્ડિંગ તોડી નાખવાનું છે. પણ મેડમ, એ તો બધા મોટા માણસો છે. આ મારો છેલ્લો ફેસલો છે. ઠીક છે મેડમ, એમાં કોઈ ફેરફાર નથી. ધેટ્સ ઓલ. હુકુમતરાયજી નમસ્કાર. એ સાદાબેન, આ હુકુમતરાય અહીં શું કામ આવ્યા હતા? આ કમિશનરની ઓફિસ છે, અહીંયા ઘણા અરજદારો આવતા હોય છે. હા, પણ તે હુકુમતરાય કઈ અરજ કરવા આવ્યા હતા? કાયદો જ્યારે કડક બને છે ત્યારે ગુનેગારો ફફડી ઉઠે છે. હા હા હા,
અને આ તો મોટા ગુનેગાર છે, એને કાયદાની કડકાઈ જરા વધારે અડી ગઈ લાગે છે. ઠીક, હાલો હવે લ્યો, જમી લ્યો. આ બાજરાના રોટલા, અડદની દાળ, ભરેલ રીંગણાનું શાક, લસણની ચટણી, હે, અને છાતે ભેગી લેતો આવ્યો છું, હે, હાલો. સાંભળ, સામેથી તમારા દાદાજી આવી રહ્યા છે, એમના આશીર્વાદ લો. નમસ્તે. પંકજ. દાદાજી. તમે કોણ? હું સંધ્યા. આ કિશન, મારા પતિ ને તમારા પૌત્ર. દાદાજી, અમને આશીર્વાદ આપો. સૌભાગ્યવતી રહેજે. સુખી થજે દીકરા. બેટા, હું નીકળું બેટા, સુખી થશો. લક્ષ્મી, લક્ષ્મી, કેમ આજે બહુ ખુશ દેખાવ છો? ખુશ કેમ ન થાવ? આજે હું મારા યુવાન પૌત્ર અને વહુને મળીને આવ્યો છું. ક્યાં? મંદિરે. તો પછી શારદા પણ મળી હશે. કોને રાહ જોઈને બેઠી છું? તમે તમે આવી ગયા. તમે કપડાં બદલી લો, હું જમવાનું ગરમ કરી લઉં છું. હા, મને ભૂખ નથી, તે જમી લીધું ને બસ. તમને મૂક્યા વગર આજ સુધી હું કદી જ જમી છું? અરે રેવા દે, રેવા દે, આ સતી સાવિત્રીનો ઢોંગ ભજવાનું બંધ કર અને જા જમીને સુઈ જા. જા નહીં, જો તમે નહીં જમો ને તો મારે પણ નથી જમવું. તો રે ભૂખી, મારાથી આટલી નફરત? તું મને જરાય ગમતી નથી. નાગાવ પણ મેં તને કહ્યું છે, તારા જેવી છોકરી સાથે લગ્ન કરાવીને મારી માએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. જો હું તમારા હાથ જોડું છું, તમારા પગે પડું છું, તમે જે કહેશો ને હું એ જ કરીશ. હું જે કહું તે કરીશ? તો જા અને લઈ આવ તારા બાપ પાસેથી 5 લાખ રૂપિયા. હું મુશ્કેલીમાં છું. બોલ, છે મંજૂર? લાવીશ? ના, હું મારા પપ્પા સામે કોઈ કાળે હાથ લાંબો નહીં કરું. નહીં માંગે પૈસા તો નીકળી જા ઘરમાંથી બહાર, અને તું આપ અમને પણ સાથે લેતી જા. અને જોતા જ મારા અંગે અંગમાં આગ લાગી જાય છે, અને અમે મારા માથા પર ઘણો બધો બોજો છે. કોઈને ગમતો નથી, ઘરમાં આવતો અશાંતિ ને બહાર જવતો અશાંતિ. ઘરની અશાંતિ માટે તું જવાબદાર છે, પણ બહાર શાની અશાંતિ? લીલા લેર કરે છે તું. તને શું ખબર માં મારા પર શું વીતી રહી છે? તો મન ખોલીને વાત કર. આ મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે તું, ને કામ ધંધાનો ગુસ્સો છોકરા અને બહુ પર કાઢે છે તું. એ કઈ સારું ના કહેવાય. બોલ, શું મૂંઝાણ છે તને? બોલ. મારા પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું છે. ચુગારા શેર બજારમાં ઘણા રૂપિયા ગુમાવ્યા છે મેં. વિશીના વિષ ચક્રમાં ફસાયો છું હું, અને મને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મારો દીકરો જુગારી, સટોડિયો અને વિશીના ચક્કરમાં, અને આ બધી વાત આજે કરે છે તું? માં, રાતોરાત પૈસા કમાવાની લાલચમાં હું બરબાદ થઈ ગયો છું. હવે તું જ મારી મદદ કરી શકે એમ છે. તારી પાસે સારી એવી મિલકત છે, બેંક બેલેન્સ છે. જો તું મને મદદ નહીં કરે ને તો મરી જઈશ. માં, તારી સોગંદ ખાઈને કહું છું કે હવે પછી આવી ભૂલ ક્યારેય નહીં કરું. બેટા, ગમે તે હોય પણ હું માં છું તારી. મારી તો બહુ ગઈ, થોડી રહી, એ વિચારીને બધું જ તારા નામે કરી નાખ્યું છે. હું વસિયત લાવું છું. હા, બેટા, આ લે વસિયતનામું, બધું તારા નામે છે. ઓ મા, 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 તું કેટલી સારી છે.
માં તું ખરેખર મહાન છે. અરે ભાઈ આ બધું કાયદેસર છે, તમે એને શા માટે? અમે તો ચિઠ્ઠીના ચાકર છે, તમને એવું હોય તો કમિશનર સાહેબને મળો. અરે અરે ઉપાડું 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 કોઈ, અરે જો સંભાળી સંભાળી લે ભાઈ, આમ બેસાડો. અરે એમ્બ્યુલન્સ ને બોલાવો, જલ્દી જા, હું ફોન કરું છું ડોક્ટર ને. હેલો હેલો મેડમ, હા પન્નાલાલ બિલ્ડર્સ થી દેખો માણસ પર પથ્થર પડવાથી એ જખમી થયો છે, એને હોસ્પિટલ લઈ જવા પડશે. શું વાત કરો છો? હા મેડમ, તો અમે શું કરીએ, તમે આવો છો? અચ્છા હું હમણાં આવું છું. ઠીક છે મેડમ, હું રાજુ. ઓકે, રેવા દો, સારવારની હવે કોઈ જરૂર નથી લાગતી. મારા પાપ થી કમાયેલા પૈસાનું અફળ ભોગવી રહ્યો છું. ભૂત મને સામે દેખાઈ રહ્યું છે. નહીં બેટા, હુકુમત રાય તમે આવી ગયા, મરતા મરતા મારે તમારી પાસે કબૂલાત કરતા જવું છે. શેની કબૂલાત? મારે તમારી વહુ સાથે કે ને મારી સાથે ક્યારે કોઈ જ ખરાબ સંબંધ નહોતો. તમારી પુત્ર વધુ તરતન નિર્દોષ છે, ગંગાજળ જેવી પવિત્ર છે. સાચું કહે છે તું? હા, મને મારા ભૂલની સજા મળી ગઈ છે. શારદા દેવી ખરેખર મહાન છે, મને માફ કરી દો શારદા દેવી, મને માફ કરી દો શારદા દેવી. ખબરદાર, જો તે સંધ્યા પર હાથ ઉપાડે છે તો. માં તું વચ્ચે નહીં બોલતી. તે દારૂ પીધો છે? હા પીધો છે, હજુ પીશ, ખૂબ પીશ. તારાથી થાય તે કરી લેજે. નીકળી જા દારૂડિયા. તું મને આ ઘરમાંથી કાઢશે? તું મને આ ઘરમાંથી કાઢશે? હા, આ ઘરમાંથી મને કોઈ નહીં કાઢી શકે, કારણ કે આ ઘર હવે મારું છે. મારું નીકળવું તો તારે જ પડશે. ચાલ નીકળ અહીંથી. આ ઘરમાંથી મને કાઢી મૂકવાની કોઈની હિંમત નથી. આ ઘર મારું છે, મારી લોહી પસીનાની કમાણીથી આ ઘર ઊભું કર્યું છે. તું નીકળી જા, ગેટ આઉટ. નીકળવું તો તારે જ પડશે, સમજી? તું હોશમાં નથી, શું બકે છે, તને ભાન છે? માં તું એ ન ભૂલતી કે તે બધી જ મિલકત, જમીન જાયદાદ અને આ ઘર સુધાનું વસિયતનામું પણ મારા નામે કરી નાખ્યું છે. અરે વસિયતનામું તો રોજ લખાઈને રોજ ફાડીને ફેંકી દેવાય. તારી દાનત કેવી છે એ જાણવા માટે જ તારા માતુશ્રીએ આ ચાલ ચાલી છે કે તું બહારથી કેવો છો અને અંદરથી કેવો છો એ છતો કરવા માટે. નહીં, એવું નહીં થઈ શકે, એવું નહીં થઈ શકે. એ જ થયું છે. હજારો આશા સાથે મા બાપ પોતાના સંતાનોને ઉછેરે છે કે અમારા સંતાનો મોટા થઈને અમને સાચવશે. મા બાપ એ ભૂલ કરે છે, પછી પસ્તાય છે. પણ મેં ભૂલ નથી કરી. ચાલા જાઓ, હું કહું છું ચાલા જાઓ, ચાલા જાઓ. મારે તુજે પતિ તે પત્ની
આશીર્વાદ આપો માં. પથ્થર એટલા દેવ કરીને દુનિયા દીકરો જંખે છે, ને દીકરો આવે એટલે રાજી થાય, ને એના પર મેં કરી તેમ મા બાપ પોતાની જિંદગી ઓળઘોળ કરી નાખે, પછી એ જ લાડકો દીકરો નાલાયક પાકે તો? કોણે કહ્યું કે કુખે જન્મેલ દીકરો લાયક જ થશે? દીકરો જન્મે ત્યારે ઘરમાં જે આનંદ છવાય રે, દીકરો જન્મે ત્યારે ઘરમાં જે આનંદ છવાય રે, દીકરી તાણે એ જ આનંદ, દીકરી તાણે એ જ આનંદ, શાને ના વર્તાય રે, શાને ના વર્તાય રે, દીકરો પામી માત પિતાના થઈરે હરખ નમાય રે, દીકરીનો જોઈ સહુના ચહેરા સિંધ કરમાય રે, ચહેરા સિંધ કરમાય રે, દીકરો જન્મે ત્યારે ઘર તમને ફરિયાદ ના કરું તો કોને કરું? તમે કહ્યું હતું ને કે તમારી ગેરહાજરીમાં તમારો દીકરો મને સાચવશે, પણ આ જે કર્યું શું સારું કર્યું? પણ વાંધો નહીં, તમે મારી સાથે છો ને તો દુનિયાના દરેક દુઃખથી હું લડતી રહીશ. ચલ ચલ નીકળ, મારે ઘર નહીં જોઈ, તું નીકળ મારે ઘર માંથી, આ છોકરો તો તને નહીં ચાહે. તમારે ધર્માદો કરવા માટે પૈસા જોઈએ, તમારે દાન આપવા માટે પૈસા જોઈએ, તમારે ગરીબોને મદદ કરવા માટે પૈસા જોઈએ, તમારે જાત જાતની જાત્રાએ જવા માટે પૈસા જોઈએ. મારી પાસે કાંઈ હરામના પૈસા આવે છે કે હું તમને આપ્યા કરું? અરે તમે જાત્રાએ જાઓ એની કરતા તો કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને રહો તો મારે માથેથી બોજો તો ઉતરે. હા Thank you.
બાપુજી તમે બંને બહાર કેમ ઉભા છો? બેટા અમારું ઘર હોત તો હું બહાર ન ઉભો હોત. તારી રજા વગર મારે તારા ઘરમાં કેવી રીતે અવાય? અમારું ઘર સૌનું ઘર છે, અહીંયા કોઈને રજા લેવાની જરૂર નથી, ને તમારા માટે બિલકુલ જ નહીં. શરદ બેટા, આજે એક કમિશનર એક બિલ્ડરના પગે લાગે છે. ના બાપુજી, એ વહુ પોતાના સસરાને પગે લાગે છે. સાચું કહું તો આશીર્વાદ આપવાને લાયક તો તું છે બેટા. તે સમસ્ત નારી સમાજ સામે એવો દાખલો ઉભો કર્યો છે કે જીવનમાં આવતી મુસીબતો સામે આત્મહત્યા કરી મરી જવું એ જ એક માર્ગ નથી. સ્ત્રીઓ માટે પણ મુસીબતોનો સામનો કરી પોતે જીવો અને બીજાને જીવાડું એ સાચો માર્ગ છે. તું મને આશીર્વાદ આપ બેટા. નહીં બાપુજી, આવો સૌ આપણા ઘરમાં આવો. આવો, ચાલો તમે આવો તો ખરા, જીવો તો ખરા તમે. છોરું કચોરું થાય પણ માવતર ક્યારે કમાવતર ન થાય બેટા. બેટા બેટા
બેટા પછી બેટા મને માફ કર મા બાપુજી અરે બાબા બા સુખી રહેજે બેટા આજો સોરી હું માં છું બાપુજી છોરું કછોરું થાય પણ માવતર ક્યારે કમાવતર ન થાય હું માં છું તારી હું માં છું તારી બા બા તું માં છે તો હોપળા દીકરાનો બાપ છું તે તારા દીકરા જે બચાવ્યો તો ને તો હોપળા જે મારા દીકરાને સ્વીકારું છું માં હોપળા મારા દીકરાને સ્વીકારું છું માં પ્રકૃતિનો નિયમ અને સંતારના પરિવર્તનશીલ સમયનો એક સપાટે જુવાનીના જોશમાં બગડેલા આ ઇન્સાનને મોતની ખબર બતાવીને સુધારી નાખ્યો એનું નામ ઉપર વાળો બોલો હવે બધાય આપણું ઘર ક્યાં છે કાકા મારું ઘર આપણા સૌનું ઘર છે તમાર તારું ઘર એ આપણા સૌનું ઘર છે ત્યાં કુટુંબ મેળો થાય ત્યાં જ ઘર હોય કઈ હિત રેટી જૂનાના ઘર નથી હોતા ઇન્સાન રહેતા હોય એનું નામ જ ઘર તારું ઘર આપણા સૌનું ઘર Click on the bell icon to get regular updates from Venus.